કચ્છના દરિયા કિનારાના વિસ્તારમાં 1 થી 7 જૂન દરમિયાન વાવાઝોડું આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેના પગલે સુરત શહેર અને ગ્રામ્યના બીચને સહેલાણીઓ માટે બંધ કરવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત સાગર ખેડુઓને દરિયો નહીં ખેડવા પણ જણાવ્યું છે. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં 1 થી 7 જૂન દરમિયાન અતિ ઝડપી પવન ફૂંકાવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લાના દરિયા કિનારે પણ એની અસરો વર્તાવવાની છે. ત્યારે સુરત શહેર અને જિલ્લાને સંલગ્ન સુવાલી, ડુમસ અને ઓલપાડ તાલુકાના ડભારી અને દાંડી બીચને 7 જૂનના રાત્રિના 12 વાગ્યા સુધી સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. સુરત અને ગ્રામ્યના બીચો પર લોકોને અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત માછીમારોને દરિયા કિનારે માછીમારી નહીં કરવા પણ જણાવાયું છે. સાગર ખેડુઓને પણ દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. સુરત શહેર પોલીસ કમિશનર તથા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બીચ બંધ રાખવા અને માછીમારી કરવા પર પ્રતિબંધ અંગે જાહેરનામા જારી થયા છે. ત્યારે ઓલપાડ પોલીસ દ્વારા પણ ડભારી ગામ પાસે પોલીસ જવાનોની ટીમ અને સાગર ખેડુઓને મૂકવામાં આવી છે, જેથી સહેલાણીઓ કે અન્ય કોઈ દરિયા કિનારા તરફ જઈ ન શકે. રાજ્યના દરિયા કિનારામાં 1 થી 7 સુધીના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વાવાઝોડાની, જેને લઈને દરિયાઈ કિનારાના જે દરિયા કિનારે જે બીચો આવેલા છે એ બીચો બંધ કરવા માટેના તંત્ર દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જેને પગલે ઓલપાડ તાલુકાનો જે દાંડી અને ડભાડી જે દરિયા કિનારો છે એને પણ તંત્ર દ્વારા આજથી બંધ કરવામાં આવ્યો છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે રીતે ઓલપાડનો દાંડી અને ડભાડી જે દરિયા કિનારો છે એ 7 સુધી બંધ રહેશે. સુરત શહેરની વાત કરવામાં આવે તો સુવાલી, ડુમસ, દાંડી સહિતના જે દરિયા કિનારાઓ છે એ દરિયા કિનારાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે જેના પગલે શહેર અને ગ્રામ્યના જે બીચ છે એ બીચો સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાગર ખેડુઓ દરિયો નહીં ખેડવા જવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વાત કરવામાં આવે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારની તો 1 થી 7 જૂન દરમિયાન અતિ ઝડપી પવન ફૂંકાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરત શહેર અને જિલ્લા સહિતના જે દરિયા કિનારા આવેલા છે એ દરિયા કિનારાઓને બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે હાલમાં જ ઓલપાડ તાલુકાનો જે ડભાડી દરિયા કિનારો છે એ ડભાડી દરિયા કિનારે પણ જે સાગર ખેડૂતોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. ત્યારે ડભાડીના દરિયા કિનારા ઉપર પોલીસ બંદોબસ્ત સહિત પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. જે સહેલાણીઓ છે એ સહેલાણીઓને આવા જવા માટેનો જે રસ્તો છે એ બંધ કરી દીધો છે અને જે લોકો આવે છે એ લોકોને ફરી ત્યાંથી જવા માટેના પણ સૂચનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે 1 થી 7 સુધી જે દરિયાઈ જે બીચો છે એ બીચો બંધ કરવા માટેના આદેશ તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. મારું નામ અનિલ ઝાંઝમેરા, તલાટી ગામ મંત્રી ડભારી અને ટુંડામાં ફરજ બજાવું છું. આજ રોજ જે જાહેરનામું બહાર પડ્યું કે ડભારી બીચ કે અન્ય કોઈ જે બીચ પર સહેલાણીઓ કે આવતા હોય તો એને માટે આવવા માટે પ્રતિબંધ લગાવો અને રસ્તો બંધ કરવો, એ માટે સાગર ખેડૂતોની ટીમમાં SRD જવાન અને અમે આ રસ્તો બંધ કરેલ છે. છતાં સવારમાં જાહેરનામું બહાર પડ્યા પહેલાં જે લોકો હતા એમને દૂર દરિયા કિનારેથી કરવા માટેની પ્રોસેસ કરેલી છે અને અત્યારે એમને સંપૂર્ણપણે ત્યાંથી બહાર નીકળવા માટેની પ્રક્રિયા કરેલી છે. હા, કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? હાલ વાવાઝોડાને લીધે જે ભારે પવન ફૂંકાવાનો છે એને લીધે જે જાહેરનામું પ્રસિદ્ધ થયું એના અંતર્ગત ગામડામાં જે માછીમારો છે એમને સોશિયલ મીડિયામાં વોટ્સઅપ ગ્રુપો દ્વારા અને જાહેર સરપંચો દ્વારા અને આગેવાનો દ્વારા એમને આ દરિયા કિનારે ન જવા માટે જણાવવામાં આવેલ છે. આપનું નામ? મારું નામ ધનસુખ પટેલ છે. હું સાગર રક્ષક દળનો જવાન છું. જે અહીં પવન ફૂંકાવાનો છે અહીંયા જે એ માટે અહીંયા મૂકેલા છે અમને જે સાગર રક્ષક દળને જવાનને ઓલપાડ પોલીસ સ્ટેશનના જવાનો એ પણ છે, સાથે ને જે સ્થાનિક લોકો અહીંયા ફરવા માટે આવે છે એ લોકોને પણ બંધ કરવામાં આવ્યા છે. જે મચ્છી મારવા ભાઈઓ જાય છે એને પણ બંધ કરવામાં આવ્યા છે. પવન 1 થી 7 તારીખ લાગે પવન ફૂંકાવાની સંભાવના છે, એ માટે જેને લઈને દરિયો બંધ. અરવલ્લીમાં જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો. મોડાસાના સાકરિયા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. બાઇક ચાલકને બચાવવા જતા ST બસ રોંગ સાઇડમાં અથડાઈ હતી.
ડભોઈ મોડાસા એસટી બસ સાથે ખાનગી બસ અથડાઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરાયો હતો. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ પ્રકાર અહીં મોડાસા માલપુર રોડે બન્યો. સાકરિયા ગામે સામેથી એસટી બસ આવતી હતી, બાઇક જોડે અથડાઈ અને એસટી બસ વાળાએ ડ્રાઇવિંગ ગુમાવ્યું અને ડિવાઈડર ક્રોસ કરીને પેલી બાજુ જતી હતી અને સામે એક લક્ઝરી આવતી પ્રાઇવેટ બસ, એને ઠોકી. લગભગ 5 જણા અહીં ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અને બાકીના 25-30 જેવા ઘાયલ છે એમને સાર્વજનિક રવાના કરે. બનાવ લગભગ 11 વાગ્યાની આજુબાજુ. બોમ્બ છે પણ બિલકુલ નજીક છે, ચોકડી પર જ. નાના છે, બિલકુલ દેખાય વાત નહીં. કોઈ વાઇક પટ્ટો નથી, કશું જ નથી. પેલો ડ્રાઈવર ન દેખાય જ નહીં.